નમસ્કાર દર્શક મિત્રો, હું છું ગોહિલ પાયલ. લોકસભાના ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. જાફરાબાદથી અમારા સંવાદદાતા ગૌતમ માલની સાથે. જાફરાબાદના પીપળી કાંઠા વિસ્તારમાં શ્રી રામેશ્વર મહાદેવ મંદિરમાં બરફના શિવલિંગનું ભવ્ય આયોજન. હાલ શ્રાવણ મહિનો શરૂ હોય દરેક શિવાલયોમાં અલગ અલગ શણગાર કરવામાં આવતો હોય ત્યારે જાફરાબાદના પીપળી કાંઠા વિસ્તારમાં શ્રી રામેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ બરફને શિવલિંગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તે સંદર્ભે વહેલી સવારથી પૂજા અર્ચના કરવા માટે થઈ અને લાંબી કતારોમાં બહેનોની લાઈનો જોવા મળી હતી અને સમગ્ર વાતાવરણ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠેલ. જાફરાબાદ નગરપાલિકાના સદસ્ય ધર્મેશભાઈ બારૈયાને એટલું પણ ચોક્કસપણે કહેવું છે કે શ્રી રામેશ્વર ગ્રુપ દ્વારા આવાને આવા ભવ્ય આયોજન આવનાર દિવસોમાં પણ કરતા રહે એવી પ્રાર્થના સાથે વિનું ઉછું. જાફરાબાદના પીપળી કાંઠા વિસ્તારમાં શ્રી રામેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ બરફની શિવલિંગનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. તે સંદર્ભે વહેલી સવારથી પૂજા અર્ચના કરવા માટે થઈ અને લાંબી લાઈનોની કતારો પણ જોવા મળી હતી અને સાથે સાથે એટલું પણ ચોક્કસપણે કહેવું છે કે શ્રી રામેશ્વર ગ્રુપ દ્વારા આવાને આવા ભવ્ય આયોજન આવનારા દિવસોમાં પણ કરતા રહે એટલી જ પ્રાર્થના શ્રી રામેશ્વર મહાદેવના ચરણોમાં કરું છું. જોતા રહો લોકસામના ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચાર સાથે.